ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 21મા પાઠમાં સાદી પોથી જોવાની છે. તમારે બધાએ સાદી પોથીમાં બધા પ્રશ્નો લખવાના રહેશે. તો પહેલો પ્રશ્ન છે, પાણીની તંગીના કારણે લોકોને કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે? તો પાણીની તંગીના કારણે લોકોને દૂર સુધી પાણી ભરવા જવું પડે, કપડાં ધોવા, રસોઈ બનાવવા બધા કામમાં મુશ્કેલીઓ પડે છે, અને માણસ પશુ પ્રાણી હોય એ બધાને પાણી ના મળે તો એ લોકો મૃત્યુ પણ પામે છે. હવે બીજો પ્રશ્ન છે, માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? તો માધવના ઘરમાં પાણી કોણ લાવે છે? તેની માતા અને બહેન લઈ આવે છે, અને પિતાજી છે તે ઊંટ ગાડી લઈ અને પાણી લેવા માટે જાય છે. પછીનો પ્રશ્ન છે, શું પાણી સંગ્રહ કરવાની કોઈ બીજી પદ્ધતિ છે? તો કે પાણી સંગ્રહ કરવા માટે ટાંકી કે કૂવામાં ઉતારવું અને જેમ ડેમ બાંધવા જોઈએ. પછી છે, ટાંકીને પાણી મોટે ભાગે પીવામાં ઉપયોગ કેમ લેવાય છે? કારણ કે પાણી છે એ નાની મોટી ટાંકીઓ હોય એ ભરે ઢાંકેલી હોય છે, ઢાંકણી હોય છે, તો એટલા માટેથી એ પાણી છે એ ઉપયોગમાં લેવાય છે. પછી ચોથો પ્રશ્ન છે, પાંચમો પ્રશ્ન છે, શું તમારા ઘરમાં વરસાદના પાણીનો સંગ્રહ થાય છે? જો હા તો કેવી રીતે થાય છે? તો કે વરસાદનું પાણી છે એ વાસણો અને નાની મોટી ટાંકીઓમાં ભરીએ છીએ અને એવી રીતના સંગ્રહ કરીએ છીએ. માધવના ગામમાં લોકો પીવાનું પાણી ક્યાંથી ભરી લાવે છે? માધવના ગામમાં પીવાનું પાણી નજીકના તળાવમાંથી ભરી લાવે છે, અને ગામમાં પાણી ભરેલી ટ્રેન પણ આવે છે. પછીનો છે, સરોજ પાણીની તંગી કેમ અનુભવે છે? તો શું કામ એને અનુભવે છે? કારણ કે ગામમાં દિવસમાં 2.5 કલાક સુધી જ પાણી આપવામાં આવે છે, તેથી એને તંગીનો અનુભવે છે. પછીનો પ્રશ્ન છે, આઠમો, પાણી ન હોય તો શું અવગણ પડે? તો કે રસોઈ બનાવવાની મુશ્કેલી પડે, ફૂલ છોડ સુકાઈ જાય, પ્રાણી પક્ષી બધા મૃત્યુ પામે, અને સ્નાન કરવા માટે પણ પાણી મળતું નથી. પછી છે, નીચે 1 ચમચી કેટલા ટીપાએથી ભરાય? તો કે 8 ટીપાએથી. પછી 1 વાટકી છે એ કેટલા ચમચીથી ભરાશે? તો કે 50 ચમચીથી. પછી 1 ટગર કેટલી વાટકીથી ભરાશે? તો કે 5. અને 1 ડોલ છે એ કેટલા ટકથી ભરાય? તો કે 20 ટકથી. પછીનો નીચેનો પ્રશ્ન છે, નળમાંથી ટીપે ટીપે પાણી લીક થાય તો કેટલું પાણી બગડશે? તો કે નળમાંથી ટીપે ટીપે લીક થતું હોય તો આખા દિવસમાં 2-3 ડોલ પાણી બગડે છે. પાણી બચાવવાના રસ્તાઓ જણાવો. પછીનો પ્રશ્ન છે કે પાણી બચાવવાના રસ્તાઓ, તો કે પીવું હોય એટલું જ પાણી ભરી લેવું, ફુવારાથી નાહવું નહીં, નળમાં પાણી ટીપે ટીપે થતું હોય તો ત્યાં ડોલ મૂકી દેવી, કપડાં ધોયેલું પાણી હોય કે સંડાસ બાથરૂમમાં સાફ કરવામાં ઉપયોગમાં લેલો વરસાદનું પાણીનો સંગ્રહ કરવો, તો આ બધા એને બચાવવાના ઉપાયો છે. પછીનું છે, તમે પાણી બગડતું હોય જોયું હોય તો તમે એવા સ્થળના નામ લખો. તો પાણીનું ગરબ છે, બાથરૂમ, જાહેર નળ, ગામમાં વહી જતું વરસાદનું પાણી. પછી નીચે છે, કયું કામ કરવામાં આવે તો પાણી વપરાશમાં ફરી લઈ શકાય? યોગ્ય છોડકા છોડો. મેં અહીંયા 1, 2, 3, 4 કર્યા છે અને નીચે ખાલી 9 કર્યા છે. એમાં છેલ્લું છે એમાં તમારે બદલવાનું રહેશે, સંડાસમાં ઉપયોગમાં લેવાય એવું લખ્યું છે, ત્યાં તમારે સંડાસ સાફ કરવા ઉપયોગમાં લેવાય એવું પર સાફ કરવા એવું લખવાનું રહેશે. તો હાથ ધોયેલું પાણી છે એ તમે હોય તળિયું સાફ કરવા ઉપયોગમાં લેવો, પછી ઝાડને આપવા માટે, નાહવા માટે વપરાયેલું પાણી હોય એ લેવો, પછી કપડાં ધોવાનું પાણી છે એ સંડાસ સાફ કરવા માટે લેશો, અને ઢોરને નવડાવવા માટે ફળો અને શાકભાજીથી ધોયેલું પાણી હોય એ પણ લ્યો છો. હવે આગળનો પ્રશ્ન જોઈએ. હવેનો પ્રશ્ન છે, વરસાદના પાણીનો સંગ્રહ કરવા બતાવવાની કરવા બાબતની ટાંકી વિશે 5-7 વાક્યો લખો. તો ટાંકી બનાવવા વાળાના એક ઉલ્લો
ઘરના છાપરાનું પાણી ટાંકીમાં જાય એ રીતે પાઇપ ગોઠવવામાં આવે છે. આવી રીતના આપણે પાણીનો સંગ્રહ કરી શકીએ. હવે નીચે વિકલ્પો આપેલા છે. માધો ક્યાં ગામમાં રહે છે? ક્યાં ગામમાં રહે છે? ગાજરપુર, રામપુર, શ્યામપુર છે. ગાજરપુર એમાં આવશે. ગાજરપુરમાં પછી તો છે. કોના ગામમાં માત્ર અડધો કલાક જ પાણી આવે છે? માધો, સરોજ, રતન કે મેઘુલ. તો કોના ગામમાં આવે છે? સરોજના ગામમાં. પછીનો છે વરસાદના પાણીનો સંગ્રહ કરનાર સાધન. ડોલ, ટાંકી, નળો કે વાડકો. તો કેમાં આપણે સંગ્રહ કરી? ટાંકીમાં કરી. પછીનો છે પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? ગમે તેમ, ખૂબ જ, કરકસરપૂર્વક કે જરૂરથી વધારે. તો એમાં શું આવશે? કરકસરપૂર્વક કે જરૂર હોય એટલું જ પાણી વાપરવું. પછીનો વિકલ્પ છે પાણીનું સૌથી વધુ પ્રાપ્તિ સ્થાન ક્યાંથી થાય? તો કે ઘર, ઝાડ, સ્થળ, રસ્તા કે વરસાદ. કેમાંથી વધારે પાણી મળે આપણને? વરસાદમાંથી. તો જવાબ શું?